ગુજરાતના ચાર મોટા શહેરો પછીનું જો નામ આવતું હોય તો તે છે જામનગર શહેર। આઝાદી પછીના નવા નગર તરીકે ઓળખાતું થયું છે અને હાલ હાલાર અને છોટા કાશી તરીકે પણ ઓળખાય છે। ઇતિહાસકારો મુજબ જામ રાવણના હસ્તે જામનગર શહેરની સ્થાપના કરવામાં આવી હતી। ગર્વ છે કે જામ ફેમિલીની આજ પ્રકારની લિનિયજ અને હેરિટેજ આજ રીતે ચાલી આવી છે અને ગૌરવની વાત છે કે બાપુએ આજે આપણને જે વારસો આપેલો છે, આપણને જે હેરિટેજ આપેલી છે, तो एक जवाबदारी पूर्वक आपणे ने हजू पण सरस रीते आगळ वधारीए, जामनगरनुं गौरव वधारीए अने जामनगरनी शोभामां हजी आपणे अभिवृद्धि करीए एवी शुभेच्छाओ साथे सर्व जामनगरवासीने बापूना परिवार तरफथी खूब ज खूब शुभेच्छाओ जामनगर स्थापना दिवसनी। जय माताजी। आज रोज जामनगर जे नवा नगर स्टेट हतो अने जेनुं जामनगर थी पाछळथी नाम पड्युं, जेम जाम साहेब जेनी स्थापना करी छे जे राज्य शहर नी, एवा जामनगर शहर नो आज रोज 483मो स्थापना दिवस छे। ए दिवसे अहीं परंपरागत रीते दर वर्षे भारतीय जनता पार्टी अने जामनगर महानगरपालिका संयुक्त रीते अहीं खामी पूजन करवा दर वर्षे आवे छे। अने साथे साथे आजादीना अमृत महोत्सव निमित्ते आज रोज तिरंगा अने हेरिटेज वॉकनुं पण आयोजन महानगरपालिका द्वारा करवामां आव्युं हतुं। आजे डबल आपणे कही शकीए बेवड़ो आनंद आपणा माटे एटला माटे छे के આજે હેરિટેજ વોક અને સ્થાપત્યની ખાંભી પૂજન એ બંને સાથે આવરી લેવામાં આવ્યું અને જામનગરની જનતાને આ તકે હું ખૂબ ખૂબ સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। નાગમતી અને રગમતી નદીના કાંઠે વિક્રમ સંવત 1596માં શ્રાવણ સુદ સાતમને બુધવારે નવાનગર નામની રાજધાનીની સ્થાપના કરવામાં આવી હતી અને જામનગર શહેરમાં પ્રવેશ કરીને દરબારગઢ વિસ્તારમાં ખાંભી ખોળવામાં આવી હતી। જે દિવસે આ નગરીનું નામ પડ્યું હતું નવાનગર અને થઈ જામનગર શહેરની સ્થાપના। જે ખાંભી હાલ શહેરના દરબારગઢ વિસ્તારમાં દિલાવર સાયકલ સ્ટોર નામની જગ્યામાં હાજર છે અને પ્રતિ વર્ષ ત્યાં ખાંભીના પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે। જે અનુસાર આ વખતે જામનગર રાજવી પરિવારના જામ સાહેબના પ્રતિનિધિ એકતાબા સોઢા દ્વારા ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું। સવારે 7 કલાકથી શરૂ થયેલ પૂજામાં ખાંભીની પૂજા અર્ચના અને વિધિપૂર્વક આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ શહેરના સ્થાપના દિવસે તેઓ દ્વારા શહેરની તમામ જનતાને જામનગરના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી। સંજીવ રાજપૂત સાથે સમય મીડિયા ન્યૂઝ જામનગર।